કેમ છો બાર મિત્રો, મજામાં છો ને? ચાલો બાળકો, આજે આપણે ઘણી ગમત સઢી પોથીમાં આગળનું પ્રકરણ શીખવાના છે. જુઓ બાળકો, આપણે આગળનું ક્યાં સુધી શીખેલા હતા? આપણે અહીંયા સુધી શીખેલા હતા. હવે નવું પ્રકરણ છે સંખ્યાઓ. તો બાળકો, તમારે આજે આજે પેજ પર આપણે ભણવાનું છે તેના પર આજે તમારે આજની તારીખ મારવાની છે. હવે અહીંયા લખેલું છે બાળકો સંખ્યાઓ, તમારે અહીંયા શું લખેલું છે સમજો, હું તમને સમજાવું છું. બાળકો, અહીંયા લખ્યું છે પાંચ દશક અને એક એકમ બરાબર એકાવન, પચાસ વત્તા એક બરાબર એકાવન. તો અહીંયા કેવી રીતે લખેલું છે બાળકો, જુઓ અહીંયા દસનું જૂથ બનાવેલું છે. તો આપણે દસના જૂથને સરવાળો કરીને સંખ્યાને ગણવાની છે. તો અહીંયા લખ્યું છે બાળકો, જુઓ દસ દસ વત્તા વીસ વત્તા ત્રીસ વત્તા ચાલીસ વત્તા પચાસ. આ રીતે દસનું જૂથ બનાવવાનું છે. એટલે અહીંયા પચાસ પચાસ છે અને છૂટા કેટલા છે મિનના બાળકો, એક. તો પચાસ વત્તા એક બરાબર કેટલા થાય? એકાવન. તો આ રીતે અહીંયા લખ્યું છે પાંચ દશક અને એક એકમ એટલે એકાવન. હવે નીચે જુઓ બાળકો, નીચે બી અહીંયા લખ્યું છે પચાસ વત્તા બે બરાબર બાવન. અહીંયા આપણે આ પચાસનું જૂથ બનાવેલું છે. તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ વત્તા અહીંયા છૂટા કેટલા મીંડા છે? બે મીંડા છે. એટલે પચાસ વત્તા બે બરાબર બાવન, એટલે પાંચ દશક અને બે એકમ બરાબર બાવન. હવે અહીંયા છે બાળકો ત્રેપન, પચાસ વત્તા ત્રણ બરાબર ત્રેપન. અહીંયા પચાસનું જૂથ છે બાળકો. દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ વત્તા ત્રણ મીંડા છૂટા છે એટલે એકાવન બાવન ત્રેપન. આ પચાસ પ્લસ પચાસ વત્તા ત્રણ એટલે પચાસ વત્તા ત્રણ બરાબર ત્રેપન, એટલે પાંચ દશક અને ત્રણ એકમ બરાબર ત્રેપન. એવી જ રીતે અહીંયા બાળકો આપ્યું છે ચોપન. અહીંયા ગણો તમે બાળકો, દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ વત્તા અહીંયા છૂટા મીંડા કેટલા છે તે આપણે ગણો તમે. પચાસ વત્તા એકાવન બાવન ત્રેપન ચોપન. અહીંયા લખેલું છે બાળકો પચાસ વત્તા ચાર બરાબર ચોપન. અહીંયા પાંચ દશક અને ચાર એકમ બરાબર ચોપન. હવે નીચે જુઓ બાળકો, નીચે બી આગળ આપણે જે રીતે બતાવી મેં તમને તે રીતે જ અહીંયા તમારે ગણીને સમજવાનું છે. દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ વત્તા અહીંયા કેટલા મીંડા છે? પાંચ. તો તમારે પચાસ પછી પછીથી ગણવાનું છે એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન, એટલે પચાસ વત્તા પાંચ બરાબર પંચાવન. અને એનો બીજો અર્થ પાંચ દશક અને પાંચ એકમ. હવે નીચે બાળકો આપ્યું છે પાંચ વત્તા છ બરાબર છપ્પન. તો તમારે પહેલાં ગણી લેવાનું છે બાળકો, દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ વત્તા એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન. પચાસ વત્તા છ બરાબર છપ્પન થયું ને બાળકો. અહીંયા પાંચ દશક અને છ એકમ બરાબર છપ્પન. આ રીતે તમારે સમજવાનું છે. હવે નીચે છે બાળકો પચાસ વત્તા સાત બરાબર સત્તાવન. હવે તમારે અહીંયા પચાસની સંખ્યા પહેલાં ગણવાની છે. તો ગણો બાળકો, દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ વત્તા એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન અને સત્તાવન. થયું ને બાળકો પચાસ વત્તા સાત બરાબર સત્તાવન, પાંચ દશક અને સાત એકમ બરાબર સત્તાવન. હવે નીચેથી બાળકો એ રીતે તમારે ગણવાનું છે, દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ વત્તા એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અને અઠાવન. પચાસ વત્તા આઠ બરાબર અઠાવન. એ જ રીતે પાંચ દશક અને આઠ એકમ બરાબર અઠાવન. આ રીતે તમારે નીચે પણ આપણે ગણવાનું છે. દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ વત્તા
51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. એટલે 50 વત્તા 9 બરાબર 59, ને 5 દશક અને 9 એકમ બરાબર 59. હવે છેલ્લું બાળકો, અહીંયા આગળ ગણ્યું તે રીતે તમારે ગણવાનું છે. 10, 20, 30, 40, 50 વત્તા 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. અહીંયા આપ્યું છે બાળકો 50 વત્તા 10, અહીંયા 50 આપ્યા છે વત્તા અહીંયા બીજું 10નું જૂથ છે, એટલે 50 વત્તા 10 બરાબર 60, 6 દશક એટલે 60. આ રીતે બાળકો તમારે સમજીને ગણીને સમજવાનું છે. હવે પાછળ જુઓ બાળકો, પાછળ અહીંયા કઈ સંખ્યા આપી છે, પાછળ 51 થી 60 સુધીની સંખ્યાઓ લખો. તો અહીંયા પહેલા બાળકો 51 થી 60 સુધીના જે સંખ્યા લખી છે તેના તમારે ટપકા જોડવાના છે. ટપકા છે તો આ રીતે તમારે ગાઢા પડીને ટપકા જોડવાના છે. મેં જે તમને જોડીને બતાવ્યો તે રીતે 60 સુધીના ટપકા તમારે સુંદર અક્ષરે આ તમારી ગાલામાં લખી લેવાના છે. અને નીચે આપ્યા છે ને એ બાળકો, અહીંયા પાછી એક આપ્યું છે 51, તો તે રીતે એ નીચે જોઈને લખવાનું છે 52, પાછળ બગર 52, પાછળ તગર 53, પાછળ ચગર 54, 2 પાછળ 55, પાછળ છગર 56, પાછળ સાતર 57, પાછળ આઠર 58, પાછળ નવર 59, છગડે ને મીંડે 60. આ રીતે લખી છે ને બાળકો, તે રીતે નીચેના આ ત્રણ ખાના છે ને તેમાં બી આ જોઈ જોઈને તમારે ત્રણ ખાનામાં 51 થી 60 સુધીની સંખ્યા સુંદર અક્ષરે તમારે આમાં ખાનામાં લખી લેવાની છે. ફક્ત 51 થી 60 સુધી લખવાનું છે બાળકો, આગળની સંખ્યા આમાં લખવાની નથી. હવે નીચે જુઓ બાળકો, નીચે 50 વત્તા 1 બરાબર 51. તો અમારા ખાનામાં બી તમારે આ જ લખવાનું છે. મેં તમને એક લખીને બતાવી દઉં, 50 વત્તા 1 બરાબર 51. હવે અહીં લખ્યું છે 50 વત્તા 2 બરાબર 52. તમારે આમાં જોઈને લખી લેવાનું છે. આ બધું જ તમારે આ જે લખ્યું છે તે જોઈને બાજુના ખાનામાં લખી લેવાનું છે. આ ખાનામાં પણ લખવાનું છે અને આ ખાનામાં પણ બેવ લાઈનમાં તમારે સુંદર અક્ષરે જોઈને જ લખવાનું છે. અહીંયા પણ જુઓ બાળકો, અહીંયા પણ એ જ રીતે આપ્યું છે 5 દશક અને 2 એકમ બરાબર 52. હું તમને એક લખીને બતાવી દઉં, 5 દશક અને 2 એકમ બરાબર 52. આ નીચે જે આપ્યું છે 5 દશક અને 3 એકમ બરાબર 53, અને આ બધી જે વસ્તુ લખ્યું છે તે તમારે બાજુમાં જોઈને સુંદર અક્ષરે લખી લેવાનું છે. હું તમને વાંચી બતાવું તે તમારે ફક્ત જોઈને લખવાનું છે. 5 દશક અને 7 એકમ બરાબર 57, આવું જોઈને સેમ ટુ સેમ અહીંયા બાળકો તમારે લખવાનું છે. જેટલું ખાનામાં અહીંયા આપ્યું છે એ ખાનામાં જોઈ જોઈને આ ખાનામાં તમારે લખવાનું છે. હવે બાજુના ખાન પાના પર બાળકો આપ્યું છે જોડકા જોડો, તો તમારે ગણતરી કરીને અહીંયા જોડકા જોડવાના છે. હું તમને સમજાવું એ રીતે તમારે જોડકા જોડવાના છે. જો બાળકો અહીંયા લખ્યું છે 50 વત્તા 60, તો કેટલા થાય બાળકો 50 વત્તા 60? મેં તમને આગળ અહીંયા શીખવું ને, તો 50 વત્તા 60 બરાબર 57. તમારે એને 57 સાથે આ રીતે જોડી લેવાનું છે. પછી આપ્યું છે 50 વત્તા 1, તો કેટલા થાય બાળકો 50 વત્તા 1 એટલે 51. અહીંયા 51 લખી લેવાનું બાળકો. પછી બીજું 50 વત્તા 5 બરાબર 55, તમારે 55 સાથે અહીંયા જોડી લેવાનું છે. પછી છે 50 વત્તા 9, તો 50 વત્તા 9 59, તો 59 સાથે તમારે અહીંયા જોડવાનું છે. હવે બાજુમાં આપ્યું છે બાળકો 59 અને તેને શબ્દમાં આ રીતે લખેલું છે, તેને આપણે શબ્દમાં સાથે જોડવાનું છે. અહીંયા આપ્યું છે 59, તો એને તેની સાથે જોવાનું છે. દશક અને એકમનો આપણે ગણતરી પહેલાં કરવાની છે, તો 9 એકમ અને 5 દશક એટલે અહીંયા
પાંચ દશક અને નવ એકમ સાથે તમારા ઓગણસાઠને જોડવાનું છે. પછી આપ્યું છે ચોપન, તો ચોપનમાં શું છે? પાંચ દશક અને ચાર એકમ. તો અહીંયા આપ્યું છે ને પાંચ દશક અને ચાર એકમ, એની સાથે તમે જોડી લો. પછી આપ્યું છે પંચાવન, તો પાંચ દશક અને પાંચ એકમ. તો અહીંયા લખ્યું છે ને પાંચ દશક અને પાંચ એકમ, એની સાથે તમે જોડી લો. પછી આપ્યું છે છપ્પન, તો છપ્પનમાં બી પાંચ દશક અને છ એકમ આપ્યું છે, તેની સાથે આ રીતે તમે જોડી લો. હવે બાળકો નીચે જો અહીંયા લખ્યું છે ખોટી સંખ્યાઓ લખો. તો હવે ખોટી સંખ્યા તમારે લખવાની છે. અહીંયા તમે પચાસથી સાઠ સુધીની આ બાજુના પાના પર સંખ્યા લખી હતી ને, એ રીતે અહીંયા ખોટી સંખ્યામાં તમે જે સંખ્યા નથી તેમાં તમારે ખાના પૂરતી કરવાની છે. તો જુઓ બાળકો, અહીંયા આપ્યા છે એકાવન, એકાવન પછી શું આવે? તો લખો બાળકો, અહીંયા આવે બાવન, પછી આવે ત્રેપન, અહીંયા ચોપન લખેલા છે, તો બાજુમાં તમારે લખવાનું છે પંચાવન, છપ્પન, સત્તાવન, અઠાવન, ઓગણસાઠ આપેલા છે અને બાજુમાં લખવાનું છે સાઠ. એ જ રીતે અહીંયા નીચેના ખાનામાં જે સંખ્યા નથી તે આપણે લખવાની છે. તો બાજુમાં બાવન લખેલા છે, તો આગળ કેટલા આવે? પાછળ એકર એકાવન, પછી અહીંયા છે બાવન, પછી લખો ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન, લખેલા છે તો બાજુમાં આવશે સત્તાવન, અઠાવન, ઓગણસાઠ, અને બાજુમાં લખ્યા છે સાઠ. હવે નીચે બી જુઓ બાળકો, નીચે અહીંયા ત્રેપન અને ચોપન આપ્યા છે અને આગળના ખાના ખાલી છે, તો આપણે આગળ કઈ સંખ્યા આવે તમારે લખવાની છે. તો અહીંયા આગળ આવે એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પછી આવે પંચાવન, છપ્પન, સત્તાવન, અઠાવન, અહીંયા આપેલા છે, પછી આવે ઓગણસાઠ અને સાઠ. આ રીતે તમારે સુંદર અક્ષરે ખાના પૂરતી કરવાની છે. હવે સૌથી મોટી સંખ્યા ઉપર ગોર કરો. બાળકો અહીંયા સંખ્યા આપી છે તેની ઉપર તમારે ગોર કરવાની છે. આ ખાના છે તેમાં મેં સંખ્યા ઉપર પહેલાં ગોર કરી દીધી છે, હું તમને સમજાવી લઉં. અહીંયા આપ્યા છે બાળકો અઠાવન, બાવન અને પંચાવન, એમાં બધાથી મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી અઠાવન. તો અઠાવન ઉપર તમારે આ રીતે ગોર કરી લેવાનું છે. પછી આપ્યું છે બાળકો એકાવન, ચોપ્પન અને ત્રેપન, એમાં ત્રણમાંથી કઈ સંખ્યા મોટી છે? તો ચોપ્પન. તો ચોપ્પન ઉપર તમારે આ રીતે ગોર કરવાનું છે. પછી બાજુમાં આપ્યું છે ઓગણસાઠ, સાઠ અને છપ્પન, એમાંથી સૌથી મોટી સંખ્યા બાળકો કઈ છે? સાઠ. તો સાઠ ઉપર તમારે આ રીતે ગોર કરી લો. પછી છેલ્લું છે સત્તાવન, એકાવન અને ચોપ્પન, તો ત્રણમાંથી કઈ સંખ્યા મોટી છે બાળકો? સત્તાવન. સત્તાવન ઉપર આ રીતે ગોર તમારે કરવાનું છે. હવે નીચે આપ્યું છે બાળકો સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. હવે આ બાળકો અહીંયા સંખ્યા આપી છે ને તેમાં તમારે ત્રિકોણ કરવાનું છે નાની સંખ્યા ઉપર. અહીંયા આપી છે ત્રેપન, છપ્પન અને સાઠ. આ ત્રેપન નાની છે તેમાં તમારે આ રીતે ત્રિકોણ કરી લેવાનું છે. બાજુમાં છે એકાવન, બાવન અને ત્રેપન, તે એકાવન નાની છે તેની પણ તમારે આ રીતે ત્રિકોણ કરી લેવાની. હવે અહીંયા આપી છે સત્તાવન, અઠાવન, ઓગણસાઠ, તો સત્તાવન ઉપર તમારે આ રીતે ત્રિકોણ કરવાનું છે. પછી છે બાવન, ચોપ્પન અને છપ્પન, તો બાવન નાની છે તો બાવન ઉપર આ રીતે તમારે ત્રિકોણ કરી લેવાનું છે. પછી નીચે છે બાળકો તરત પછીની સંખ્યા લખો. તો ચોપ્પન પછી શું આવે? તો પંચાવન. તો તમે પંચાવન આ રીતે લખી લેવાનું. ઓગણસાઠ પછી સાઠ, છપ્પન પછી સત્તાવન, એકાવન પછી બાવન, અઠાવન પછી ઓગણસાઠ, અને નીચે છે તરત પહેલાંની સંખ્યા લખો. તો ત્રેપન પછી આવે બાવન, જો પંચાવન પહેલાં આવે ચોપ્પન, અઠાવન પહેલાં આવે સત્તાવન, અને સત્તાવન પહેલાં આવે છપ્પન, બાવન પહેલાં આવે એકાવન. આ રીતે તમારે લખી લેવાનું છે બાળકો. હવે જે નીચે વચ્ચેની સંખ્યા લખો, તો વચ્ચેની સંખ્યા તમારે લખી લેવાની છે પંચાવન, છપ્પન, સત્તાવન, બાવન, ત્રેપન, ચોપ્પન, અઠાવન, ઓગણસાઠ, સાઠ, ચોપ્પન, પંચાવન, છપ્પન. આ રીતે બાળકો તમારે ગાલામાં સુંદર અક્ષરે આટલું લેસન આજે લખવાનું છે. ચાલો બાળકો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો.